પ્રબલ ન્યૂઝ, હર ખબર આપ તક. સમાચારમાં વાત કરીએ કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામની, તો બિલેશ્વરા ગામે ક્રિકેટ રમવા બાબતે બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં બે જૂથો અથડામણમાં સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બિલેશ્પુરા ગામની છે. બિલેશ્પુરા ગામે નજીવી ક્રિકેટ રમવા જેવી બાબતે બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં બે જૂથો અથડામણમાં સામસામે પથ્થરમારો થયો, જેમાં 15 વ્યક્તિઓથી પણ વધારે ઘાયલ થયા. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા સ્થિતિ કંટ્રોલમાં આવી હતી. બે જૂથો વચ્ચે વધુ ઘર્ષણ ન થાય તે માટે ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કલોલ તાલુકાના બિલેશ્પુરા ગામે બડિયાદેવ મંદિર પાસે ઠાકોર સમાજ અને સોલંકી સમાજના લોકો વચ્ચે બાળકોના ક્રિકેટ રમવા બાબતે સાંજે 5:30 કલાકના સમયે તકરાર થઈ હતી. બાળકને મારવા બાબતે બંને પક્ષના વાલીઓ વચ્ચે તકરારની જાણ આજુબાજુના લોકોને થતાં આ બાળકોની રમત મામલે થયેલી તકરારે જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આથી મામલો વધુ વિચકે તે પહેલાં આ ઘટના બાબતે કલોલ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બે જૂથો વચ્ચે મામલો વધુ વિચકે તે પહેલાં સ્થિતિને કાબૂમાં કરી લેવામાં આવી હતી. પોલીસે બંને જૂથો વચ્ચે સમાધાન કરાવ્યા પછી ગઈકાલે રાત્રે 8 વાગ્યા સમય ફરી બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને બાઇક સળગાવવાની ઘટના બનતા કલોલ DYSP PD મણવર તેમજ અન્ય અધિકારીઓ રાત્રે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવમાં ઘાયલ 15 લોકોને કલોલની સરકારી હોસ્પિટલ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ બાબતે પોલીસે બંને જૂથ સામે ગુનો નોંધી 8 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર પ્રવીણસિંહ ઠાકોર, કલોલ. હું અત્યારે ઘેર એકલી છું. જે સોલંકી ગીતાબેન કમલેશભાઈ સોલંકીએ જે મારા બાપા ઉપર ખોટો મારા આખા ઠાકોર સમાજ ઉપર કેસ કર્યો, મારા મિસ્ટરને પણ હોસ્પિટલ લઈ ગયા. હાલ મારો બાબો સિરિયસ છે, મારો હોસ્પિટલ જવો, મારા બાબાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને મારા બાબાના ગીતાબેનના પરિવારે ઢોરનો માર માર્યો, સતત માર માર્યો. મારો બાબો 15 વર્ષનો, એ લોકો 70 થી 45 વર્ષના. મોટા જેન્સે મારા બાપાને ઢોરનો માર માર્યો. હાલ મારો હોસ્પિટલ જવો, મારી જોડે મારો મિસ્ટરે નહીં, હું હોસ્પિટલ કેવી રીતે જઉં? જો કંઈ પણ મારા બાબાને થશે તો એની જવાબદારી એ લોકોની રહેશે.